नमस्कार मित्रों, जेडएस टीवी ना तमाम दर्शक मित्रों नु अहीं हार्दिक अभिवादन ने हार्दिक स्वागत करीए छे। हूँ हरेश बारोट। आगळ वात करे धानेरानी। धानेरानी सब जेल माथी त्रण आरोपी नासी जता पोलीसे आरोपीने पकड़वा माटे चक्रो गतिमान कर्या छे। एक तरफ कोरोनानो कहर चाली रह्यो छे, कोरोनाने लई समग्र पोलीस बंदोबस्त जोवा मळी रही छे। पोलीस कोरोनाना कहर वच्चे पोताना जीवना जोखममां नाखी लोकोने मुश्किली न पड़े તે માટે ફરજ બજાવી રહી છે, ત્યારે ગઈકાલે રાત્રે ધાનેરાની સબજેલમાંથી ત્રણ આરોપી નાસી જતા પોલીસ ચિંતામાં મુકાઈ છે અને બનાસકાંઠા જિલ્લાની એલસીબી એસઓજી સહિતની ટીમ બનાવી આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। જાણવા મળતી માહિતી અનુસાર ધાનેરાની સબજેલમાં ગત રાત્રે અંદાજે 8 વાગ્યાના સુમારે 3 આરોપીઓ નાસી ગયા હોવાની જાણ પોલીસને થતાં પોલીસ દોડતી થઈ હતી। ધાનેરાની સબજેલમાં 7 આરોપી હતા અને આરોપીને રાત્રિના સમયે લોકઅપમાં મૂકવા જતા 3 આરોપી પોલીસની નજરે ન ચડતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી, જેમાં અશોકકુમાર દેવીદાસ સાધુ, પિન્ટુભાઈ મફાભાઈ ગલચર અને નરપતસિંહ ઉર્ફે નફ્યો આ 3 આરોપી સબજેલમાં રહેલ બાથરૂમની ઉપર બનાવેલ લોખંડની જારીના સળિયા વચ્ચેથી કાપી અંદર બાકોર ઉપાડી તેમાંથી નાસી જતા ચકચાર મચી ગઈ છે। તો મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લાની વિવિધ ટીમ પણ ધાનેરા પોલીસ મથકે આવી હતી અને તમામ આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। સુરેશ કલ્ચર, જેડએસ ટીવી, ધાનેરા।